विराम बाद आप सर्व दर्शक मित्रों नु हार्दिक स्वागत है। दर्शक मित्रों तमारे तमारू आकर्षण वधारवू जोईए, कारण के तमे जे जग्याए जाओ ए जग्याए पर्सनालिटी तमारो प्रभाव एज तमने क्यांक ने क्यांक त्यां सारी सफलता अपावी शके, कारण के फर्स्ट इम्प्रेशन इज लास्ट इम्प्रेशन। अने एटला माटे तमारे तमारू आकर्षण कई रीते वधारवू एज आपणे जाणीशुं, परंतु ए पहेला लईए आजनी शुभ दिशा। दर्शक मित्रों आजनी शुभ दिशा नी जो वात करवामां आवे तो जे दिशा तरफ आजे तमारे प्रथम प्रयाण करवू जोईए ए दिशा बनी रही छे दक्षिण। આજનો દિશા શૂળ શું છે, એટલે કે આજે કઈ દિશા તરફ તમારે પ્રયાણ ન કરવું જોઈએ, તો આજના દિવસમાં અગ્નિ ખૂણા તરફ તમારે પ્રયાણ ન કરવું તમારા માટે હિતાવહ છે। આજના શુભત્વની જો વાત કરવામાં આવે તો આજે માં લક્ષ્મીને ગુલાબના પુષ્પથી તમારે પૂજા કરવી જોઈએ, માતા કાત્યાયનીની આજે પીળા કલરના પુષ્પથી તમારે પૂજા કરવી જોઈએ તો અવશ્ય આપને લાભ મળી શકે। અને આજના અશુભત્વની વાત કરીએ તો તૂટેલી વસ્તુનો ઉપયોગ તમારે ન કરવો જોઈએ, એનાથી પણ આપને સારો લાભ મળતો જણાય। અને આજના દિવસના મંત્રની વાત કરીએ તો ઓમ શુક્રાય નમઃ ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જપ કરી શકો। અને આજનું દાનની જો વાત કરીએ તો આજના દિવસની અંદર સફેદ વસ્તુનું, ચોખાનું અને દૂધનું દાન કરવાથી તમને લાભ મળી શકે। દર્શક મિત્રો તમારે તમારું આકર્ષણ વધારવું હોય તો તેજસ્વીતા વધારવી હોય તો માતા કાત્યાયનીને મધ આજે ચાંદીના અથવા તો માટીના વાસણની અંદર તમારે અર્પણ કરવું જોઈએ, અને ત્યારબાદ માતા કાત્યાયનીનો મંત્ર બોલી અને ત્યારબાદ તમારે એ મંત્રને પ્રસાદ સ્વરૂપે આરોગવું જોઈએ। આવી વસ્તુ કરવાથી તમારું આકર્ષણ વધશે, તમારો પ્રભાવ વધશે અને તમને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થતી જણાશે। તો દર્શક મિત્રો આજે આપણે માતા કાત્યાયનીની વાત કરી કે માતા કાત્યાયની પૂજા કરવાથી લગ્ન જીવનની લગતી સમસ્યા કઈ રીતે દૂર થાય। આવતીકાલે નવા વિષય સાથે ફરી પાછા મળીશું, ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો, પરંતુ મને અમદાવાદમાં રૂબરૂ મળવું છે તો મારું સરનામું નોટ પેન અથવા તો મોબાઈલનો કેમેરો લઈ અને ઓન કરી અને આપ નોંધી લેશો। જય ગણેશ।